સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે પ્રાંતિજ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક જનરલ સભા ઉમા વાસલ્ય ધામ ખાતે યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના સભાસદ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની જનરલ સભા તારીખ 16/7/2024 મંગળવારના રોજ પ્રાંતિજના રામપુરા આમોદરા ખાતે આવેલ ઉમા વાત્સલ્ય ધામ ખાતે યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ તરૂજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ચતુરસિંહ ચૌહાણ, ચંદુલાલ જોશી, ગોરધનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મૃતક સભાસદોને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવ્યા હતા અને 75 વર્ષથી ઉપરના 34 સભાસદો સિનિયર સિટીઝનોનો ફૂલહાર પહેરાવીને સાલ ઉડાડીને બહુમાન કરવામાં આવ્યું હતું અને ગત વર્ષના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં 19/3/2024 થી 15/3/2024 સુધીના વાર્ષિક હિસાબો વંચાણે લઈને રજૂ કરવામાં આવ્યા હતા. તો તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ, મંત્રી ગોપાલભાઈ પટેલ તથા હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિત આ જનરલ સભામાં નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.